આણ જમ્યા પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો, નો હિન્દી વાળા નો સમજી ગયા, નો ગુજરાતી વાળા સમજી ગયા. એની 200 વર્ષ મારો પ્રોગ્રામ હોય છે. હાડા હાડા હાડ હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂજ્ય બાપુની કથામાં. હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામ કાકરા નાખીને ખખડાવી કાઢે નાળગુણ નાળી. હા, ઓલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધા નામ પૂછતો હતો. અરે અન્ના નામ તા કે સુબ્રમણ્યમ માને કીધું તારું નામ શું? તા કે એલ્યુમિનિયમ. ભૂપત ને પૂછ્યું યાર નામ? તા કે હાર્મોનિયમ. ત્યાં તો એવા જ નામ આવે ને દક્ષિણમાં, સુબ્રમણ્યમ અય્યા સ્વામી રામ સ્વામી. લોલો ટીટી વિયોજો ભાગો ભાગો, આ તો માલગાડી લાગે. આમાં તો ભંગાર ભર્યો બધો. એ દંતાળ ની અંદર 3 અથવા 5 જે લાકડાના હોય, અત્યારે લોખંડના બનાવે છે, પણ એ નકોર લાકડાના હોય છે અને એની ઉપર હોલ પાડેલો હોય. હોલ ઉપર અત્યારે હાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કે પાઇપ લગાડેલી હોય, એને દાંડવું કહે. એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાંલી મુઠ્ઠીમાંલી દાણા પડે એટલે ઓટોમેટિક પાંચેયમાં એક હરખાવ્યા જાય. હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ દાણા નાખે, એ ઓળણીમાં જાય, ઓળણીમાંથી દાંડવામાં જાય, દાંડવામાંથી દાતામાં જાય, દાતા સહી જમીનની અંદર એ સાહ પાડતા જાય, એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય. પણ જેવા ખેડૂતના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પગી જાય. અને સાહમાં જે વાવે છે એને દાતા કહેવાય. દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યો એમાં કેટલાય ના પેટ ભરાય. એ માયા બેઠેલા મારા દાતાઓ, ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓળણીમાંથી હોહરવું એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે. હે, એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું એ શું કામ આપું છું. અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય. જગત હાચવે એટલું નહીં, મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો, આજ પછીની જવાબદારી મારી છે, હું તને આપીશ. અને દાતા કોઈ દુબળો ન થાય. હા, જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી એકો તો જ ભરાય, નહીતર કે પછી એમણા પડી જ રહેવા જોઈએ. ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર, એ પાણી વાયશ મારી જાય. એમ ઘણાના રૂપિયા વાયશ મારી ગયા હતા ભાઈ, એ બધી વાસ મોદીએ કાઢી નાખી. હા હા છાળા બેનો ભાઈ, 50 દિવસ થઈ ગયા બેનો ભાઈ. દરેક વસ્તુની આયુષ હોય છે. મોદી હજી ક્યાંક સારું કરશો, મને તો વ્યામ પડે ગાંધી બાપુ ને કાઢ નાખવાના. આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહીં રાખે. કારણ કે હું કામ ખબર, એ કે ખોટા રાષ્ટ્રપિતાને જેન તે ધંધામાં સડાવવા એમ. કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે એ ગમે ધંધામાં ન જવો જોવે, આ નોટ દાનમાં જ આવી જોવે. આ નોટ છે કારણ કે આની ઉપર સાફ છે રાષ્ટ્રપિતાની, તો એ કોઈક ગરીબના આહું લૂસવા જોવે. આ નોટથી કોઈકને આહુંડા પડવા ન જોવે.
એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે નોટમાં ગાંધી બાપુ નહીં રાખે. મારો નાથ હાસુ પાડે તો 50ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે. મારી નોટમાં કરંટ તો છે, પગને તળિયે નોટ કહી ને તો તાળવા મળે ત્યાં. અને અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા, હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 50,000નું બંડલ દાટ્યા એટલે હવારમાં વડવાયું ફૂટે, બોલો. પણ ઈ સંપત્તિ સદમાર્ગે વપરાય. કાળું નાણું કોને કહેવાતું હશે મને ખબર નથી, પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દી દાતા ન બની શકે. કારણ કે દાન દેવું એ એક નંબરનો ધંધો છે, તો એની અંદર એક નંબરનો માણા હોય ને એ જ દાન દેતો હોય છે. રાય કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર. કારણ કે આ સંપત્તિ આ જેવી તેવી વસ્તુ નથી. આ જેમ તેમ કાળું નાણાં ઘીરેલી નીકળ્યા. સાહેબ 5 તારીખે ઘણા પતિદેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું હતું કે છોકરાની ફીમાં ઘટે છે, 5,000 પીડ્યા ઘરમાં, અમારી પાસે ક્યાંથી હોય. એ બાયુએ 9 તારીખે 50,000 કાઢ્યા તારા ડોહા. અમુકની ઘીરે તો અબોલા છે દીકુભા. હો સ્વામીજી, અમુકની ઘીરે તો અબોલા છે. કારણ કે ઓલે એમ કીધું, મારા હમ કાંઈ નથી, તમારા હમ મારી ઘીરે કાંઈ, આપણી મારી પાસે કાંઈ નથી પીડ્યું. અને એણે 9 તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાતા તે આ નોટો હાટું આવું બન્યું. 2-3 જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું. અને હકીકત છે, તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે. ઘણા કીધું કે અમારી પાસે કાંઈ નથી, એ શરમમાં શરમમાં પછી કંઈક હવે કહેશું તો એ તકલીફ પડશે. એણે 50 દીહુથી નો કાઢ્યા, થઈ ગયા કાગળિયા. સત્યનારાયણની કથા હવે હાશી પડી, બોલો. સત્યનારાયણની કથામાં છે ને પ્રસંગ, દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણીઓ અને એનો જમાઈ બે આવતા હતા, સાધુ નામનો વાણીઓ ધન કમાઈને, એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે. એ સાધુ નામના વાણિયા, તારા વાણની અંદર શું ભરેલું છે એ મને કે. ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે, એટલે કીધું કે મહારાજ, મારા વાણની અંદર વેલા ને પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી. કે તથા અસ્તુ. અને વાણ દરિયામાં તરવા મળ્યું, જોવે છે તો જવેરાત હતી, વેલા ને પાંદડા થઈ ગયા. એમ ઘણી બહેનોએ કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી, એ 50 દી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા, તથા અસ્તુ. વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે. હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે આ આ આ આ અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે. આ દેહ છે એ પંચભૂતનું ખોળિયું છે, માટીમાંથી બન્યું છે. બનાવ્યું છે કોણે? ભગવાન નરનારાયણ પરમાત્માએ. એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે, કોઈને મુકેશ બનાવ્યો છે, કોઈને 100ની નોટ બનાવી, કોઈને 500ની નોટ બનાવી, કોઈને 1,000ની નોટ બનાવી. એ તો મને ખંજવાડાવી એટલે કહું છું કે હું હાવ 1,000ની નોટ નથી. પણ બનાવી છે કોને? ભગવાને. અને જ્યારે એ એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી, ત્યારે પાછા માટીમાં ભળી જાવ. કારણ કે માટીમાંથી બન્યા હતા આ નોટ, કાગળમાંથી બની. એ બનાવી કોણ? અને ગવર્મેન્ટે બનાવી છે, ભારત સરકારે બનાવી છે. એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને 100 રૂપિયા ભારત સરકાર, ભારત દેશને 100 રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું. એઠે ગવર્નરની સહી. એકમાં લખ્યું કે હું 500ની નોટ અદા કરું છું, એકમાં એમ લખ્યું કે હું 1,000ની નોટ અદા કરું છું. એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો, એટલે એ 500 ને 1,000 હતા એ પાસે શું થઈ ગયા? કાગળ. પણ મને કહેવાય ગયો કે જે નોટું બંધ થઈ ગઈ
એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલીવાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને, એ નોટુંને ધન્યવાદ આપું છું. ને નોટું એ ત્યાં આનંદમાં છે. શું કામ? કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં, ક્યાંક મંદિરોમાં એ વપરાતી વપરાતી જૂની થઈ ગઈ. ઉપાદી તો ઓલી કડકડક્યુંને છે હાવ, હજી ગયા વર્ષે જ બન્યું છું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું. એને રોવું પડે છે કે હાય હાય, હું હતી હજારની નોટ પણ હું કાંઈ સમાજને કાયમ ના આવીને એમના મારે ખોટું પડી જવું એમ. સાહેબ, આ દેહ મળ્યો છે ભગવાનનો, આ ભગવાને આપણને દેહ આપ્યો છે, એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા ઘસાતા કદાચ આપણને ગઢપણ આવી જાય ને, તો એવા કાર્યો કરીને ગયા હશું ને, એટલે આપણે આંખમાં આહુડા નહીં આવે. ભગવાન તમને લેવા હામો આવશે કે વ્યાય મારા વાલા, વ્યાય મારા વાલા, તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો.